वेलकम बैक टू माय चैनल गाइस। एक बैड न्यूज छे मारा माटे, मतलब बैड न्यूज आई थी मारा माटे। वच्चे एक वीडियो में पोस्ट कर्यो तो ए वीडियो में कंटेंट नो डाउट के खराब हतो, के वल्गर हतो, के न्यूडिटी वाळो हतो। बट ए वीडियो में हूँ शुभम ने, मतलब शुभम नाही छे जाते अने पाइप थी नातो तो एटलो ज पार्ट यूट्यूबनी जे गाइडलाइन्स छे एना ओपोजिट हतो। अरे एक्चुअली गाइडलाइन्सनी ओपोजिट तो हूँ ना कही सकूँ, बट थोड़ूक चाइल्ड सिक्योरिटी ना रिलेटेड हतो आ, तो यूट्यूब ने ना गम्यू अने मारो वीडियो रिमूव थई गयो। हवे आवी सिचुएशननी अंदर मारे शू करवू, बीजू कोई पण होय ए शू करे, તમે પણ હોય, તમારો વિડીયો તમે આટલી મહેનતથી બનાવ્યો હોય વિડીયો અને વિડીયો યુટ્યુબ રિમૂવ કરી દે તો તમે શું કરશો? મેં એમને અપીલ કરી, આમાં અપીલનો પણ ઓપ્શન આવે છે, મેં અપીલ કરી, વિથિન 3-4 કલાકમાં એમનો પાછો રિપ્લાય આવ્યો। એ લોકોની ટીમે સર્વે કર્યો મારો વિડીયો ફરીથી અને એમને હજી એવું લાગે છે કે એ ચાઇલ્ડ સેફ્ટીની જે ગાઈડલાઇન્સ છે યુટ્યુબની એના ઓપોઝિટ છે અને એ રિમૂવ કરી દીધો છે વિડીયો, એટલે કોઈ જોઈ ના શકે વિડીયો, એનો કોઈ મિનિંગ નથી। હવે આપણે એને ડિલીટ જ કરી દેવું છે, તો મેં વિડીયો ડિલીટ કરી દીધો યુટ્યુબ પરથી। પણ એમાં જે પાર્ટ હતો, જે કન્ટેન્ટ હતું નાનું, એ મેં ડિલીટ કરી નાખ્યું છે। હવે એ વિડીયો હું અત્યારે પાછો યુટ્યુબ પર મૂકું છું અને મને જે મેસેજ આવ્યો હતો એ તમે બાજુની સ્ક્રીનશોટમાં જોઈ શકો છો, આ ટાઈપનો મને મેસેજ આવ્યો હતો। પછી મેં પાછું અપીલ કર્યું એટલે મને પાછો આવો મેસેજ આવ્યો, તમે જોઈ શકો છો। એટલે આ ટાઈપના મેસેજથી કોઈ ગભરાવું નહીં, બિકોઝ યુટ્યુબ બહુ મોટું પ્લેટફોર્મ છે, તમે યુટ્યુબર્સ હોય તો તમારે એકવાર ખરેખર વાંચવી જોઈએ એમની ગાઈડલાઇન્સ। એમને મને સ્ટ્રાઇક નથી આપી, એકચ્યુઅલી સ્ટ્રાઇક આપે છે લોકો જો તમે એમની ગાઈડલાઇન્સના ઓપોઝિટ કોઈ વસ્તુ બનાવતા હોય। બધી બહુ વસ્તુ છે એની અંદર, અત્યારે હું એક્સપ્લેન કરવા બેસીશ તો બહુ લાંબો વિડીયો બની જશે, એના કરતાં બેટર છે જે મેં વિડીયો બનાવ્યો તો એમાં શું પ્રોબ્લેમ છે એની પર ચર્ચા કરીએ અને ગાઈડલાઇન્સની ઓપોઝિટ કોઈ દિવસ વિડીયો બનાવો નહીં, નહીં તો તમારો વિડીયો રિમૂવ થઈ જશે અને પ્લસ તમને સ્ટ્રાઇક મળશે। જો 3 સ્ટ્રાઇક આવી ગઈ તો તમારી યુટ્યુબ ચેનલ બેન થઈ જશે, તમારી બધી મહેનત પાણીમાં જતી રહેશે। તો મારું ખાલી કહેવાનું એટલું છે, એકવાર ગાઈડલાઇન્સ વાંચો, જેટલા પણ યુટ્યુબર્સ છે, જેવા નવા યુટ્યુબર્સ છે જેને નથી ખબર ગાઈડલાઇન્સ, એ જે વિડીયો મેં ડિલીટ કર્યો હતો એમાંથી જે પાર્ટ ડિલીટ કરીને પાછો યુટ્યુબ પર અપલોડ કરું છું અત્યારે, થોડા ઘણા લોકોએ જોયો હતો વિડીયો, પણ વિથિન મેં વિડીયો અપલોડ કરી એના 3-4 કલાકની અંદર યુટ્યુબનો મેસેજ આવી ગયો મને અને ડિલીટ પણ કરી દીધો યુટ્યુબે। તો તમે એ વિડીયો જોઈ લો અત્યારે પાછો, એટલે એટલા માટે જ મેં આ વિડીયો અત્યારે બનાવ્યો છે સ્પેશિયલી। આજે હું બહુ ખુશ છું, તો અત્યારે હું ટ્રાય કરતો હતો સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવાનો, થઈ ગયું। એકચ્યુઅલી બહુ મહેનત થઈ આની અંદર, મારે ફોલ્ટ કોમ્પ્યુટરમાં ના હોય કોઈ દિવસ, ફોલ્ટ આપણામાં જ હોય, નોલેજ ના હોય જે વસ્તુનું અને પછી આપણે કરવા બેસીએ એ વસ્તુ તો ઓબ્વિયસલી ના જ થાય, બિકોઝ એક મશીન જ છે એને પણ પ્રોપર કમાન્ડ જોઈતા હોય। તો અમે અત્યારે જઈએ છીએ ડ્રાઇવિંગમાં, થોડી પ્રેક્ટિસ કરવા માટે જઈએ છીએ। હું આવું, ચાલતો આવું, મારે ચાલીને જવું પડશે, ચાલતું જાઉં, ચાલતો આવું હું। ચલો આબાજુ આબાજુ, ઇસ તરફ આ જાઓ, શુભમ આગળ અહીંયા આવતો, મારી જોડે આવતો, મારી જોડે આવતો તું, સારું અહીંયા આવતો, હું શીખવાડું તને, બતાવું તને, ચાલ જો હું તને બતાવી દઉં, જો પથ્થર છે ને, પથ્થર લઈ આવું બે, અહીં 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 બસ અહીં મૂકી દે, અહીં અહીં મૂકી દે, આશાનો ટેસ્ટ ચાલુ છે। એ છે ને તે નજીકથી ટર્ન લીધો ને, આંબો ટર્ન લેવાનો એટલે તારો પગ નીચે નહીં પડે, ફરી એક વખત ટેસ્ટ, વાંધો નહીં, અત્યારે પ્રેક્ટિસ કરવા માટે વાંધો નહીં। ટ્રાયલ ચાલુ છે, ફાઇનલી આશા ટ્રેનિંગ લઈ લીધી છે પ્રોપર, હવે શીખે છે, પ્રેક્ટિસ કરે છે, આવી જશે મેબી,
તો હવે અમે લોકો ઘેર જઈએ છીએ. આશાનું ટ્રેનિંગ પૂરી થઈ ગઈ છે આજની. રોજ 2-3 દિવસ ટ્રેનિંગ કરશે એટલે એની જાતે એને આવડી જશે. ટ્રેનિંગ તારી હા સારી એટલે કેવી? બસ મને તો લાગ્યું 50%. અત્યારે આશા મેગી બનાવે છે તો મેં વિચાર્યું છે આજે એની જોડે પ્રેન્ક કરું. સાંભળ્યું આવે તો સારું છે. પપ્પા અવાજ ધીમો કરો, જલ્દી અવાજ ધીમો કરો. આ કાર્ટૂન બંધ કરશું, કાર્ટૂન બંધ કર. તમારા માટે કંઈક લાવ્યો છું પપ્પા, હું તમારા માટે કંઈક લાવ્યો છું. આંખો બંધ કરવી પડે એના માટે. ના 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 સેજે નહીં, આંખો બંધ કરો, ખોલો હવે. દાદાને કર્યું. તો તમે જોઈ લીધું ગાઈસ, પ્રેન્ક પપ્પા પર કર્યો, આશા પર, શુભમ પર કર્યો, છેલ્લે મારી પર તો જબરદસ્તી નો કર્યો. હજી મમ્મીને શ્રેયા બહાર ગયા છે. ચલો ચલો, ગાડી આવી, ગાડી આવી. મમ્મી તમારા માટે ગિફ્ટ છે. ફોન મૂકી દો, બે મિનિટ ફોન મૂકી દો. ના ભાઈ જીવડું એવું બધું આવતો હશે તમને. હા આંખો બંધ કરો, આંખો બંધ કરો. કઈ ડે એવું, આંખો બંધ. એ ખોલવાની, ચીટિંગ નહીં કરવાની, ચીટિંગ નહીં કરવાની. હું કહું ત્યારે ખોલજો. ઓકે ઓકે ખોલો. ગિફ્ટ શુભમ, કેવી લાગી ગિફ્ટ? હવે કેવું લાગ્યું ગિફ્ટ? ગિફ્ટ કેવી લાગી? મજા આવી ગઈ? તો મમ્મીને ગિફ્ટ મળી ગઈ છે. જ્યારે જ્યારે ગિફ્ટ જોઈતી હોય એ મારી જોડે આવે હવે. તો મમ્મીને પણ પ્રેન્ક થઈ ગયો છે આજે. તો અત્યારે રિંગ સેરેમની છે, મારી રિંગ સેરેમની છે. હું મને જાતે ચીટી કરાઈશ. શું કહેવાય આને, ગુરુના નંગની વીટી પહેરું છું. તો ફાઇનલી ગુરુના નંગની વીટી મેં પહેરી લીધી છે. તો ફ્રેન્ડ્સ આજના માટે બસ આટલું જ રાખીએ. આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. તો આવી જ રીતે નવું નવું એન્ટરટેનિંગ તમારા માટે નવું એન્ટરટેનમેન્ટ લેતા આવીશું. અને ટ્રેન જાઓ જાઓ, તમે જાઓ. વિથ ધીસ સેડ, એઝ ઓલવેઝ, પાસ્ટ વિલ નેવર કમ, ડોન્ટ થિંક ઓફ ફ્યુચર, લીવ લાઈફ ટુડે. આઈ હોપ યુ કેન એન્જોય યુઅર એવરી ડે. મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાર સુધી ઘરે રહો, સુરક્ષિત રહો. બાય બાય, ટેક કેર, બાય. શુભમ તું બધા પર પાવડો ઉડાડે તો આવું જ થાય બધાને. બેટા વળીને ગિફ્ટ કેવું લાગ્યું?
क्यों आर यू गिफ्ट ना ना